من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وتعالى. أعزائي المحترم، آجي أبري أدو أد 15માં માય રમઝાન અલ મુબારકના દરસોની અંદર દાખલ થઈ રહ્યા છીએ. હદીસે કુદસીના સિલસિલાને જારી રાખતા હદીસે કુદસીના એક સરનામા ઉપર આજે પ્રકાશ પાડવાની કોશિશ કરીએ કે જેમનું નામ છે મહાસનુલ અખલાક. અખલાકના સારા ગુણો, એના બારામાં હદીસે કુદસીની અંદર શું આવ્યું છે. આ હદીસ બહુ જ માશાઅલ્લાહ લાંબી છે, એટલા માટે બની શકે છે કે આ હદીસને આપણે બે ભાગની અંદર એમના પ્રકારો અને તકસીમ કરી તમારી સમક્ષ પેશ કરશું. તો હદીસે કુદસીની અંદર આવ્યું, જા જિબ્રાઈલ ઇલા નબી સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ફકાલ. જિબ્રાઈલ અમીન રસૂલ કરીમ પાસે આવ્યા અને ઇરશાદ ફરમાવ્યો, યા રસૂલલ્લાહ, અય ખુદાના પૈગંબર, ان الله تبارك وتعالى ارسلني اليك بهديه. ખરેખર ખુદાવંદે આલમે મને તમારી બારગામાં હાજર કર્યો છે અને મોકલાવ્યો છે એક હદિયાની સાથે. لم يعطيها احد قبلك. એવો હદિયો કે તમારી પહેલા કોઈને હદિયો દેવામાં નથી આવ્યો. قلت, રસૂલ કરીમે કહ્યું, وما هي, કયો હદિયો છે જિબ્રાઈલ. قال جبرائيل كيو الصبر. عزيزو ગઈ કાલના 14માં દર્સમાં આપણે સબરના બારામાં ચર્ચા કરેલી. કયો સબર? واحسن منه, પણ એનાથી ને પણ વધારે સારું તમને આપ્યું છે. قل તો રસૂલે કહ્યું, وما هو, એ શું છે? قال جبرائيل જવાબ આપ્યો, الرضا, રઝામંદી. واحسن منه, એટલું જ નથી યા رسول الله, આ રઝામંદી એના કરતા પણ બહેતર વસ્તુ તમને ખુદાએ આપેલી છે. કોલ તો વમા હુઆ, મેં કહ્યું, શું છે જિબ્રાઈલ? જવાબ આપ્યો, અઝોહદ. કહ્યું, ઝોહદ, દુનિયાથી ને દરકિનાર રહેવું અને દુનિયાને એક તરફ છોડી દેવું, એ તમને આપ્યું છે. વાહસનુ મિન, પણ એના કરતા પણ સારું આપ્યું છે. કોલ તો વમા હુઆ, રસૂલે કરીમે કહ્યું, મેં કહ્યું યા જિબ્રાઈલ, એ શું છે? તો જિબ્રાઈલનો જવાબ આવ્યો, અલ ઇખલાસ, ઇખલાસ છે યા રસૂલલ્લાહ. વા અહસનુ મિન, પણ એના કરતા, ઇખલાસ કરતા પણ સારું ખુદાએ આપ્યું છે. બોલ તો વા મા હુઆ, મેં કહ્યું, શું છે જિબ્રાઈલ? જવાબ આવ્યો, કાલ અલ યકીન. વા અહસનુ મિન યા રસૂલલ્લાહ, તમને ખુદાએ યકીન પણ આપ્યું છે અને એના કરતા પણ બહેતર, એના કરતા સારું. બોલ તો વા મા હુઆ, કયું યકીન કરતા પણ શું વધારે સારું છે? કાલ જિબ્રાઈલ, જિબ્રાઈલે જવાબ આપ્યો, ઇન મદરજત ذلك التوكل على الله عز وجل. આ બધી વસ્તુ એક એવી સીડીમાંથી ને ઉતરી ઉતરીને યા ચડી ચડીને એક એવી સિફત નિયમત તરફ આવી રહ્યું છે. وذلك التوكل, એ છે توکل, ખુદા ઉપરનો ભરોસો. على الله عز وجل. જ્યારે હદિયાની વ્યાખ્યા થઈ ગઈ, قل تو رسول كريم كيف ما كيو, وما التوكل على الله عز وجل. جبرائيل, خدا اوپر توکل کرو, يعني کہ بھروسو راکھو, بھروسو باندھو, એટલે શું توکل? એટલે શું توکل? નું પણ શાયદ એક દર્સ આપણે અનોખો અને નોકુ કરીએ, પણ આ હદીસ ને આગળ વધારીએ.
તો તવક્કુલનો મતલબ શું રસૂલે પૂછ્યું? તો જિબ્રીલે જવાબ આપ્યો, અલ ઇલ્મ બિઅન્ન અલ મખલૂક લા યદુર વલા યનફા. એ જાણી લેવું કે ખુદાની જે મખલૂક છે એ ન નુકસાન પહોંચાડી શકે છે ન ફાયદો પહોંચાડી શકે છે. વલા યુતી વલા યમના, ખુદાની જે મખલૂક છે ન એ આપે છે ન મનાઈ કરી છે ઇનકાર કરી શકે છે. واستعمال الياس من المخلوق توكل એટલે શું? એટલે مخلوق થીને નાઉમેદ થઈ જવું. فاذا كان العبد كذلك, اگر بندو આ પ્રમાણે બની જાય, لم يعلم لاحد لم يعمل لاحد سوى الله, જ્યારે બંદો આવો બની જશે તો એ જે પણ કામ કરશે એ ખુદા સિવાય બીજા કોઈ માટે નહીં કરે. ولم يرجو વલમ યખફ સિવલ્લાહ, અને કોઈ ઉપર આશા નહીં બાંધે અને કોઈથી ડરશે પણ નહીં સિવાય અલ્લાહ સુબહાનુ વ તઆલાની ઝાત. વલમ યતમઅ ફી અહદ સિવલ્લાહ, અને કોઈના બારામાં એ લાલચ નહીં રાખે સિવાય કે પરવરદિગારે આલમ ઉપર એનો ભરોસો હશે. ફહાદ હુ તવક્કુલ. જિબ્રાઈલે કહ્યું, યા રસૂલલ્લાહ, આ છે જિબ્રાઈલ. કુલ્ત, યા જિબ્રાઈલ, રસૂલે કહ્યું, જિબ્રાઈલ, فما تفسير الصبر؟ جبريل يبتاو صبر شو تسي؟ تو جبريل نو جواب آبيو قال تصبر في الضراء كما تصبر في السراء. صبر اتلي يا رسول الله خوشينا موقع اوپر صبر کرو انه غمينا موقع اوپر صبر کرو بنه ایک برابر صبر ہوئے اے تفسير سے صبر نی. وفي الفاقة كما تصبر في الغنى, અને ઘરની અંદર જ્યારે ફાકા હોય એ ઉપર જ્યારે સબર કરો છો, બિલકુલ એ જ પ્રમાણે જ્યારે ઘરની અંદર આરામ સુકૂન હોય, ગના હોય, બે નયાઝી હોય, ત્યારે જે સબર કરો છો એ બંને એક બરાબર હોવું જોઈએ. વફિલ બલાએ કમા તસબરુ ફિલ આફિયા, અને જ્યારે બલા મુસીબત આવે અને આફિયત એ બંને વખતની અંદર જે પ્રકારનું સબર કરો છો, જે ખમી લેવાની સહન લેવાની તાકાત તમારી અંદર હોય છે એ સબરની તફસીર છે કે બલાના વખતે અને આરામના વખતે બે વખતે સબર હોવું જોઈએ. ફલા યશકુ હાલહુ અંદ અલ ખલ્ક બિમા યુસીબુ મિન અલ બલા, અને સબરની તફસીર એ પણ છે કે પોતાની હાલત જે છે એ કોઈના સામે જઈને એની શિકાયત ન કરે, ખુદાની મખલૂક સામે એની શિકાયત ન કરે, બેમાં યુસીબ મિન અલ બલા, એના ઉપર જે પણ બલા યા મુસીબત આવી પડેલી હોય. કુલ્ત ફમા તફસીર અલ કનાઅ, પછી રસૂલે ખુદા એક ઓર સવાલ કર્યો, કહ્યું, જિબ્રાઈલ જરા એ તો બતાવો, કનાઅત સંતોષ એની શું તફસીર છે? કાલ تقنع بما يصيب من الدنيا يقنع بالقليل ويشكر باليسير. تقنع قناعت سنتوش نو مطلب એ છે કે દુનિયામાં થીને જે પણ તમને મળે, જે પણ વસ્તુનો સામનો કરવો પડે, દુનિયા જે પણ તમને દેખાડે, જે પણ આપે એના ઉપર સંતોષ. يقنع بالقليل ويشكر باليسير, ભલે જેટલું ઓછું મળે એને કબૂલ કરી લેવું, રજામંદી પેશ કરવી, અને જે થોડું મળે એના ઉપર ખુદાનો શુક્ર અદા કરવો. આ હદીસને આપણે અહીં છોડી ઇન્શાઅલ્લાહ તઆલા 16મા દર્સની અંદર આગળ વધીને જે રસૂલે ખુદાને હદ્યો દેવામાં આવેલો છે એને તમારી સમક્ષ ફરી અનુસંધાનની સાથે પેશ કરવાની કોશિશ કરશો. હાદા વલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ. No!